छोटाउदेपुर पंथक में लाइटों को सताज नायब इजनेर संपर्क विहोणा बनता नगरजन रोषे भराया था। छोटाउदेपुर पंथक में चौमासु दस्तक देता एमसीबीसीएल ने प्री मॉनसून कामगिरी पोल खुले है, जेने लईने नगरजनों में आक्रोश वर्ताव्यो। नगरजनों स्थानिक कचेरी खाते घसरी आया था, परंतु कचेरी में जवाबदारों की गैरहाजरी थी नगरजनों रोषे भराया था। छोटाउदेपुर एमसीबीसीएल कंपनी ने चौमा की प्रथम एंट्री थी प्री मॉनसून कामगिरी पोल खुले थवा पाई है। कलाकों सुधी लाइटों बंद थवाथी नगरजनों कचेरी पर रात्रि समय होवाड़ो कराता स्थानिक कचेरी पर कोई कर्मचारी न होवानु प्रकाश में आता नगरजनों विफरिया था। उच्च कक्षा सुधी रजूआत थता वर्ग चार कर्मचारियों ने कचेरी पर हाजर थवा आदेश थता नगरजनों आक्रेश शिकार चार कर्मचारी बनया था। स्थानिक कचेरी नायब इजनेर संपर्क विहोड़ा बनया था, जेने लईने नगरजनों में आक्रोश वर्तायो। गुरुवार रोज मोड़ी सांजे मात्र झापटा स्वरूपे छोटाउदेपुर पंथक में वरसाद शुरू था। एकाद कलाकना वरसाद में कंपनी द्वारा करवामां आवेली प्री मॉनसून कामगिरी पोल क्षति थवा पामी हती। नगर में अनेक विस्तारों में वीज पुरवठो खोरवाई जवा पाम्यो हतो। त्यारे मोड़ी रात सुधी वीज पुरवठो न मळी आवता नगरजनों द्वारा कचेरी लैंडलाइन नंबर पर फोन कराता सतत नो रिप्लाय आवता नगरजनों कचेरी खाते घसी आव्या हता अने कचेरी पंटागणा में रोषे भराया। તમે શું કરવા આવ્યા છો? એમજીબીસીએલની કામગીરી કરવા માટે આવ્યા છો? હા, કામગીરી આ ડીઓ ઉડી ગયો છે, ચડાવવા માટે આવ્યા. તો તમારી જોડે એમજીબીસીએલની કોઈ તારે ફોર વ્હીલ કે એવું કોઈ સાધન નથી? નથી નથી, કોઈ નથી. આ આપણું વાહન લઈને ફરવાનું, આપણું પેટ્રોલ. તમારી પોતાની બાઇક છે? હા, પોતાની બાઇક. અંગત ઉપયોગ માટે? અંગત ઉપયોગ માટે. તેનું કોઈ એલાઉન્સ બેલાઉન્સ તમને આપે છે? ના, કશું નહીં. સિટીમાં કઈ નહીં હાલતા. કોઈ એલાઉન્સ નહીં? ના, કોઈ એલાઉન્સ. તમારા પેટ્રોલ ખર્ચે તારે આ કામગીરી કરવાની? હા, મારા પેટ્રોલ ખર્ચે. જનરલી વીજ ફોલ્ટ સેન્ટરનો આપણો નંબર છે, ત્યાં ગ્રાહકો આવા લાઇન ફોલ્ટને કારણે વધુ એમના ફોન આવતા હોય છે ગ્રાહકોના, એટલે એમના કન્ટિન્યુઅસ ફોન એંગેજ ને એંગેજ આવતા હોય છે. તે વખત માણસ તો આપણે ફોલ્ટ સેન્ટર ઉપર બેસાડેલા જ હોય છે. વધુમાં હું નીકળ્યો તે વરસાદમાં મારો ફોન એ પાણીને કારણે બગડી ગયો હતો. તે વખતે ફોન તે વખતે સંપર્ક નહોતો થઈ શક્યો. પ્રજાનો એવો પણ પ્રશ્ન છે, પ્રજાની એવી પણ ફરિયાદ છે કે આપનો જે વીજ કચેરીનો લેન્ડલાઇન નંબર હોય છે તે સાઇડ ઉપર મૂકી દેવામાં આવે છે, વારંવાર એંગેજ આવે છે, તો આ બાબતે આપના ધ્યાને છે? અને જો ન હોય તો પ્રજાની આ ફરિયાદને આપ શું પગલાં લેવાનું છે? અમારું કન્ટિન્યુઅસ 24x7 કમ્પ્લેન સેન્ટરનો ફોન ચાલુ રહે એ માટે હું તમામ પ્રયત્ન કરીશ. અને આવા જો સંબંધિતો જે પણ કર્મચારીઓ જે ઇમરજન્સી એમાં બેઠા હોય, જો આવી આવી સ્થિતિ કરતા હોય તેની સામે તમે શું પગલાં લેશો? નિયમ અનુસાર જે થતા હોય તમામ પગલાં લેવામાં આવશે. આવનારા દિવસોમાં નગરજનો કે આ વિસ્તારના કાર્યક્ષેત્રમાં તમારા આવતા વીજ ગ્રાહકો આવો સંતોષ માની શકે કે આવનારા દિવસોમાં વીજ પુરવઠો નિયમિત મળી રહેશે કે આવી કોઈ સમસ્યા નહીં ઉદભવે? ચોક્કસ, હું આશા રાખું છું કે હવે પછીના સમયમાં જે બી થોડું ઘણું ફરીથી એનું પેટ્રોલિંગ કરીને ફરીથી લાઈનને નડતર એવું લાગતું હશે તે પણ કરીને સંપૂર્ણપણે અવિરત વીજ પુરવઠો છોટાઉદેપુરની મારી જનતાને મળી રહે તેવું તમામ પ્રયત્નો હું કરીશ. આ સાહેબ, આજે કામગીરી તમે જે ઉપાડી છે કેટલા દિવસમાં પૂર્ણ થઈ જશે? 2-3 દિવસમાં થઈ જશે. 2-3 દિવસ પછી નગરજનોને સંપૂર્ણપણે વીજ પુરવઠો નિયમિત મળશે તેવી આશા બંધાય? અમારા તરફથી તો ને કુદરતી આફત જેવી કે બહુ વાવાઝોડું વરસાદ કે ચોમાસું કે બહુ વધુ પડતો વરસાદ હોય તો એમાં જે મારા હાથમાં નથી તે માટે હું કંઈ કહી શકું નહીં.